खरेखर मित्रों 2013 भाभी ने तबियत बगड़ेली त्यार सुधी हरीश भाई पोते एक व्यक्ति से जे घरनु भरण पोषण। नमस्ते मित्रों, हूँ जीतू पटेल, जय जलाराम अन्नपूर्णा सेवा। बधाना सहकार थी आज अनेक परिवार ने अनेक रीतना मदद करवामां आवे छे। आज मित्रों महाराज गामना महाराज फळियाना हरीश भाई नो मैसेज बनावानो छे। हरीश भाई ने घणी बधी माहिती अगाउ पण मैं आपेली छे, आज फरीथी हूँ आपू छू। आज हरीश भाई नुं खेतर, अहीं हूँ कादुपाड़ा माटे आव्यो छू। घणी वखत मित्रों मने पूछे छे घणा बधा साथे मित्रों के जीतू भाई तमे शुं करो छो, तो हूँ घणा बधा व्हाट्सअप ने माध्यम से जोड़ाय एनुं माहिती आपूं के भाई हूँ खेती करो छो। एवं कहीं अजीब जीव लगे कि जीतू भाई खेती करता हसे, आटली बधी सेवाक्रिय प्रवृत्ति करो तो कदाच कहीं जॉब करता हे। मित्रों नथी जे मारी डिग्री नी वात करे, घणी वखत पूछवामां आवे तो भाई हूँ साची वात करूँ, नवमू फेल छे, મારી પાસે કોઈ ડિગ્રી નથી। તો હરીશભાઈને આપણે મેસેજ બનાવીએ, હરીશભાઈ વિશે હેલ્પની જરૂર છે। અહીંયા શા માટે હું આવ્યો છું, અહીંયા શું કરશે પણ બતાવું, થોડી વાર ઊભી રાખું છું કેમ કે કચરું બદલે રોટરીમાંથી કચરું કાઢવાનું છે। કહાની મિત્રો 8-9 વર્ષ જૂની છે, ત્યાં જ હું કહાની તમને કહું। હરીશભાઈ આર્થિક પરિસ્થિતિ ખૂબ જ સારી હતી, નોકરી કરતા હતા, ભાભી ને મને જાણ, ભાભીની અચાનક તબિયત બગડી ગઈ અને બીમાર થયા, પગમાં કોઈ બીમારી એવી થઈ ગઈ એને કારણથી પણ ચાલાયું નથી, ખૂબ જ મોટો ખર્ચો આવ્યો। 4 વર્ષ સુધી ભાભી માત્ર માત્ર ખાટલામાં જ રહ્યા, બિલકુલ હલનચલન નથી થયું, પરિસ્થિતિ એવી બની હરીશભાઈ પોતાનું ઘર છોડીને એને સાસરે રહેવા પડ્યું। આજે ખેતર છે તમે જોઈ શકો, 8-9 વર્ષ સુધી મેં હરીશભાઈને ફ્રીમાં કાદુ પાડી આપું છું, એને કોઈ પૈસા નથી લેતો। ગે વર્ષની વાત કરું, ગે વર્ષે હું અહીંયા કાદુ પાડ્યો, પછી હું મેસેજ બનાવ્યો અને મેસેજ બનાવીને મેં માહિતી આપી કે હરીશભાઈને કાદુ તો હું પાડી આવ્યો છે, પણ હરીશભાઈની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે, ખાતા રાખવા માટે હરીશભાઈની મદદ લીધી છે। તો પરિયા ગામના રૂપાષ્ટીના માલિક દ્વારા ખાતા લખવા માટે એને હેલ્પ કરી, આ વખતે બી હું હેલ્પ માગું છું। હરીશભાઈને કોઈ ખાતા નાખવા માટે કોઈ બી હેલ્પ કરવાનો હોય તો પ્લીઝ મારો સંપર્ક કરજો। હરીશભાઈને મદદ શા માટે કરવામાં આવે છે એ તમને હું કહ્યું, ઘણી વખત મિત્રો આપણે મદદ તો કરીએ છીએ પણ એનું મહત્ત્વ સમજતા નથી। બિનજરૂરીને મદદ ના કરો, જે જરૂરી એને જ મદદ કરો। આ વર્ષને હરીશભાઈને કદાચ સ્થાનિક લોકો જાણશે કે હરીશભાઈને તો આર્થિક પરિસ્થિતિ સારી છે, ઘર બનાવ્યું છે, પણ હરીશભાઈએ આવાસમાં જે ઘર પાસ થયું એના માધ્યમથી ઘર બનાવ્યું છે। હરીશભાઈનું જ્યાં સુધી છોકરા બનતા છે અને હરીશભાઈની આર્થિક પરિસ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી જલરામ અન્નપૂર્ણા સેવા દ્વારા મદદ કરવામાં આવતી છે અને આવતી રહેશે જ। તો મિત્રો આ છે ખેતર, પાડીને પછી તમને બતાવું કઈ રીતના, વધારેથી વધારે શેર કરો, શા માટે આવી કોઈ પણ તકલીફ હોય એને મદદ મળે ને આવી સેવાકીય પ્રવૃત્તિ જોવા માટે અમારા ચેનલ ખાસ તમારે સબસ્ક્રાઈબ। મને પૂછવામાં તો હરેક સાથી મિત્રો આગળ એ જ વસ્તુ હું કહું છું, હું ખેતી જ કરું છું, ભલે એને પ્રોત્સાહન મને એના માધ્યમથી બધા આપતા હોય છે ના આપતા હોય મને નથી ખબર, ઘણા માટે એવું થાય કે ખેતી કરું એટલે માન સમાન મિત્રો કે હું દર વર્ષે આ રીતના હું કાદુ પડાવું। એક વર્ષ મારું ટ્રેક્ટર બગડી ગયું, પ્રમોદભાઈને હું વાત કરી કે પ્રમોદભાઈ મારું ટ્રેક્ટર બગડ્યું છે, હરીશભાઈને થોડું કાદુ પાડી આપશો, પૈસા નથી લેજો, હું પૈસા આપી દઈશ, પણ પ્રમોદભાઈ પણ કાદુ પાડી ગયા પછી તો હરીશભાઈ પાસે પૈસા નથી લીધા। તો મિત્રો મેસેજ બનાવવાનું આ જ ઉદ્દેશ્ય છે, આસપાસ કોઈ પરિવાર તકલીફમાં હોય એને મદદ મળે એના માટે મેસેજ બનાવવામાં આવે છે। હું અહીંયા કાદુ દર વર્ષે જ્યારે બી પડાવું ત્યારે એવું નથી કે હરીશભાઈ મને પૈસા નથી આપવા કરવા માંગતા, એવું નથી, હું કાદુ ફ્રીમાં પડી જાઉં એટલે હરીશભાઈ મને પૈસા ના આપવાના એવું નથી વિચારે, હરીશભાઈ હરેક વખત મને પૈસા આપવાની પ્રયત્ન કરે જ છે, પણ હરેક વખત મારો એક જ જવાબ રહેશે કે આ પૈસા તમે ભાભીને ઈલાજ માટે ઉપયોગ કરજો। આજે ભાભીની પરિસ્થિતિ સારી છે, ધીમે ધીમે ચાલે છે, કામ નથી કરી શકતા મોટું પણ આસપાસ વિસ્તારમાં ફરતા છે। હરીશ મિત્રો હરીશભાઈ, હરીશભાઈ ભાભીને તબિયત બગડી કેટલા વર્ષ થઈ ગયા? 2013માં તબિયત બગડેલી। હરીશભાઈ હમણાં તો મેં સાયકલ લઈને જાય કે શું કરે હરીશભાઈ, ખરેખર 2013 થી અત્યાર સુધી હાલની વાત કરો, આજની બી તો આજે બી હરીશભાઈ સાયકલ લઈને નોકરી પર જાય છે, બાઇક લઈને નથી, ખૂબ જ મોટો સંઘર્ષ કર્યો છે હરીશભાઈ। આજે ધીમે ધીમે પરિસ્થિતિ હરીશભાઈની સુધરતી છે, ખરેખર આવનારા દિવસમાં ભી હરીશભાઈની પરિસ્થિતિ સુધરવું જોઈએ। તો
आज से मित्रों हरीशभाई ने छोकरो अने एक छोकरी छे हरीशभाई ने छोकरो अने छोकरी भणीने कंई बनी जशे पछी हरीशभाई ने तकलीफ नथी पड़शे। हाल में तो हरीशभाई मारा माटे चाय ले आवशे अने चाय पीता से। तो मित्रों मैसेज बनाना आज उद्देश्य छे कि आसपास कोईपण तकलीफ हो तो मैसेज माध्यम से तमे पण आ रीतना कोई ने मदद कर सको।